નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા એક પછી એક એમ ભરતીઓની લાઇન લગાડી દેવામાં આવેલી છે. તો એવામાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ એક નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો આજના આ વિડીયોમાં આપણે તે ભરતી વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવનાર કોઈપણ વિડીયોના નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા નવી ભરતીની જાહેરાત આવી જઈ છે અને તે ભરતીનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3. તો આ ભરતી અન્વયની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, તેનું પગાર ધોરણ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને અન્ય કેટલીક અગત્યની તારીખો વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આ એક કાયમી સરકારી નોકરી છે. તો જાણી લ્યો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે તેની વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, GPSSB દ્વારા આ ભરતી આવેલી છે અને જગ્યા કે પોસ્ટનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ભરતી 2022, જેના ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 26/4/2022થી શરૂ થઈ જશે. તો આપણે વિગતવાર માહિતી જોતા જઈએ, જેમાં સૌ પ્રથમ આપણે જગ્યાની વિગતો જોઈ લઈએ. તો મિત્રો, જાહેરાત ક્રમાંક છે 16/2021-22, જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે 3137. આ જગ્યામાં વધુ ઘટ થઈ શકે છે. તો હવે આપણે જગ્યાની કેટેગરી વાઇઝ વિગત જોઈ લઈએ. તો મિત્રો, કેટેગરી વાઇઝ જગ્યાની વિગતમાં આપણે જોઈએ તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 1184 જગ્યા આવેલી છે. ત્યારબાદ આપણે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS કેટેગરીના ઉમેદવારો માટે જોઈએ તો 303 જગ્યાઓ આવેલી છે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC તે કેટેગરીના ઉમેદવારો માટે 851 જગ્યાઓ આવેલી છે. ત્યારબાદ મિત્રો, અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના ઉમેદવારો માટે 236 જગ્યાઓ છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના ઉમેદવારો માટે 563 જગ્યાઓ છે. આ ઉપરાંત મિત્રો, જે કુલ જગ્યાઓ છે તે પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે 127 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે અને માજી સૈનિક માટે 303 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ આવેલી છે. તો તેની વિગતવાર માહિતી માટે તમે જે જાહેરાત છે તે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ જગ્યા છે તે મહિલા ઉમેદવારો માટે આવેલી છે, જેમાં જોઈએ તો આ જાહેરાત ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 માટેની હોય. આ જાહેરાત અન્વયે માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. ત્યાર પછી મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે વયમર્યાદામાં જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તથા 41 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અને ત્યાર પછી આપણે એજ્યુકેશન જોઈ લઈએ તો માધ્યમિક શાળા પ્રમાણપત્ર એટલે કે SSCની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, સરકાર દ્વારા માન્ય ફિમેલ હેલ્થ વર્કરનો જે બેઝિક ટ્રેનિંગ કોર્સ છે તે ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો સરકાર દ્વારા માન્ય અને નર્સિંગ કાઉન્સિલ દ્વારા નોંધાયેલ સહાયક નર્સ મિડવાઇફ કોર્સ કરેલો હોવો જોઈએ, અને નિયમાનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી તથા તે અંગેનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ પગાર ધોરણ તથા અરજી ફીની વિગત. તો મિત્રો, પગાર ધોરણ 19,950 પ્રતિમાસ મળવાપાત્ર થશે, જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે અને જે નિયમાનુસારના નિયત અન્ય લાભો છે તે પણ મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે ફીમાં જોઈ લઈએ તો SC ST SEBC EWS, એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક, શારીરિક રીતે અશક્તતા એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના જે ઉમેદવારો છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. પરંતુ જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવી હોય તો તેવા ઉમેદવારોએ ₹100 ફી પેટે તથા તેનો જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે. અને અરજી ફી છે તે SBI ePayના માધ્યમથી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈ અને ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે.
ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે. તો મિત્રો ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 ની જગ્યા માટે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ નું જે માર્કિંગ છે તે 20 ગુણ નું રહેશે અને તેનું માધ્યમ ગુજરાતી રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ નું જે ગુણ ભારાંક છે તે 15 ગુણ રહેશે અને તેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે. ત્યાર પછી અંગ્રેજી ભાષા અને વ્યાકરણ છે તો તેનું માર્કિંગ છે તે 15 ગુણ રહેશે અને તેનું માધ્યમ છે તે અંગ્રેજી માધ્યમ રહેશે. આ ઉપરાંત મિત્રો જે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો તો 50 ગુણ ભારાંક રહેશે અને તેનું માધ્યમ છે તે ગુજરાતી રહેશે. તો આમ કુલ 100 ગુણનું પેપર આપવામાં આવશે અને તેના માટે તમને 60 મિનિટનો સમય ફાળવવામાં આવશે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં અલગ અલગ 11 મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો તેની વિગત પણ આપણે જોઈ લઈએ કે તેમાં કયા કયા મુદ્દાઓ સમાવેશ કરવામાં આવી શકે છે. તો મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેમાં આપણે ક્રમ નંબર 1 ઉપર જોઈએ તો સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ કસોટીને લગતા પ્રશ્નો. ત્યારબાદ ભારત અને ગુજરાતનો ઇતિહાસ ક્રમ નંબર 3 ઉપર છે. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્રમ નંબર 4 પર છે. ભારત અને ગુજરાતની ભૂગોળ ક્રમ નંબર 5 પર છે. સ્પોર્ટ્સ ક્રમ નંબર 6 પર છે. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ ક્રમ નંબર 7 પર છે. પંચાયતી રાજ ક્રમ નંબર 8 પર છે. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ક્રમ નંબર 9 ઉપર છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન ક્રમ નંબર 10 પર છે. સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, જ્યારે ક્રમ નંબર 12 પર છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો, જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ. તો જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનું સેક્શન છે તેમાં આ 11 અલગ અલગ મુદ્દાઓને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આ પ્રશ્નપત્ર છે તે હેતુલક્ષી પ્રકારનું MCQ એટલે કે બહુવિધ વિકલ્પોના પ્રશ્નો આપવામાં આવશે. ત્યારબાદ આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ. તો મિત્રો OMRમાં ઉમેદવારે દર્શાવેલા પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે અને મંડળ દ્વારા ગુણાંકન પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે. તો માઇનસ પદ્ધતિ કઈ રીતે રહેશે તે પણ આપણે જોઈ લઈએ. તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.33 ગુણ કાપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો પ્રત્યેક ખાલી છોડેલા જવાબ દીઠ પણ -0.33 ગુણ કાપવામાં આવશે અને એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હોય કે છેકછાક કરેલી હોય તો તેવા પ્રત્યેક જવાબ દીઠ પણ -0.33 ગુણ કાપવામાં આવશે અને દરેક પ્રશ્નના જવાબમાં જે એક વિકલ્પ છે તે ઈ એટલે કે નોટ અટેમ્પ્ટનો રહેશે. તો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકે છે અને ઈનો વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તો મિત્રો જો તમે કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા માગતા હોય તો તમારે ઈ નામનો વિકલ્પ છે તેને સિલેક્ટ કરવાનો રહેશે. તમે ઈ ઓપ્શન ટિકમાર્ક કરેલો હશે તો તમારું તે પ્રશ્નનું માઇનસ માર્કિંગ થશે નહીં, એટલે કે એવા કિસ્સામાં માઇનસ માર્કિંગ લાગુ પડતું નથી. તો આમ ઉમેદવારે સાચા જવાબ દ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલા 1, 2 અને 3 મુજબના માઇનસ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ એ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે. તો આ પ્રમાણે જે પરીક્ષા પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈ લઈએ કે આ જે જાહેરાત આવેલી છે તે અન્વયે ફોર્મ ક્યાં ભરવું તથા તેની કેટલીક અગત્યની તારીખો જોઈ લઈએ. તો મિત્રો ઓજસની વેબસાઇટ પર આ ફોર્મ ભરી શકાશે અને ઓજસની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો. ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અરજી કરવાનો સમયગાળો જોઈ લઈએ તો મિત્રો 26/4/2022 લઈ અને 10/5/2022 દરમિયાન આ જે ભરતી આવેલી છે તેના માટે ફોર્મ ભરી શકાશે. એટલે કે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 10/5/2022 છે અને ચલણ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ પણ 10/5/2022 છે. આ ઉપરાંત મિત્રો જે લોકોને ફી ભરવાની થતી હોય તે લોકો ફી ભરવા માટેની છેલ્લી તારીખ નોંધી લે તો 12/5/2022 એ ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો આમ આ કેટલીક અગત્યની તારીખો હતી તેને ધ્યાને લઈ અને તમે અરજી ફોર્મ ભરી શકો છો તથા જો તમને લાગુ પડતું હોય તો તે ફી પણ ભરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ
દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.